દસેક ચેનલ અહીં હશે, આકોલીને ધોરે ચેનલ છાપાવાળા નહીં, ડાયરેક્ટ છે, ત્યારે દિલ્હી દેખાય છે, દિલ્હી વાળા ભાડે તમને, એવા તમામે તમામ પધારેલા મીડિયા કો, ચેનલ વાળા કો, પત્રકાર કો, એવા તમામે તમામ અમારા સાથી મિત્રો જેણે ખૂબ આપણને તમારા જે ઊંપ પણ આપી છે, ખૂબ ચેનલે હાચી હાચી વાત કરીને તાકાતમાં ઉમેરો કર્યો છે, એવા સર્વે ચેનલ વાળા મિત્રો એમને પણ આવકારું છું, આપ સર્વેને પણ મારા હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું કે ઠેઠ ગોસણથી કરીને નાના મોટા હોદી દહી ભૂધી આવ્યા છે, અમારા ભગવાનભાઈ સરપંચ હોય, રોહિટાથી પણ હોય, અમારા ધીરુભાઈ હોય, એવા તમામે તમામ, નામ લઉં તો બાકી ન રહે પણ થોડો સમય બચાવવાની કોશિશ કરું છું તમારે, એટલા માટે તમામે તમામ વડીલો દિવાન મિત્રો ખૂબ વાતો તમને કરીશ, તમારા આ પગલાંથી, તમારા આવવાથી ખરેખર એટલી બધી તાકાત અને શક્તિ મળી છે જેની કોઈ સીમા નથી. જે દિવસે બાબર પટેલ ગોડીમાં પણ જોમાભાઈએ ફોર્મ ખેંચવાની જાહેરાત કરી એ દિવસે સાહેબ તાકાતની શરૂઆત થઈ ગઈ, આપે આખી દુનિયાએ જોયું હતું અને વ્યવસ્થા થઈ હતી. પેલા છેડાથી આ છેડા હોદીમાં તમે બંને ખોટા મજબૂત કરી દીધા છે. બાકીનો વચ્ચેનો વિસ્તાર, આપણો એરિયા, વાવ હોય, સોયગામ હોય, એ પટો તમારા માટે થન કરી રહ્યો છે. હમણાં નાઈ સમાજના ભાઈ અમારા મિત્ર સુનામા કયું કામ છે, અર્જણપુરા પીરાભાઈ નાઈ, દેવજી બાપુના લગધીર બાપુના પરિવારમાંથી છે. આજની જે શરૂઆત થઈ છે, કોણ જાણે કેમ તમે પણ ચેન ભગતના મોઢેથી શરૂઆત કરાવી અને મેં પણ આ ચેન ભગત સમાજમાં એક પાળીઓ થઈને પૂજાય છે, જુજારૂ દાદા જે ભાટવાર અને ખીમાણા પાદર અને ખરડોલની વચ્ચે મોટો મેળો ભરાય છે, એમના દર્શન કરીને શરૂઆત કરી છે. ખ્યાલ બી ન હતો મને, પણ એક વખત તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, અમીરામભાઈ જાસલને અમે આપણે મદદ કરી, રત્નોજી અને ભરતભાઈ બધા સાથે હતા, મતદારો હતા હીરાજી, અને એ વખતે જ્યારે ત્યાંથી શારદાબેન અમે નીકળ્યા ત્યારે દર્શાક્રિયા પાળીઓ કેનો છે, તો અત્યાર સુધીમાં બે પાળીઓ દેખાય છે, પૂજાય છે, એક તો જુજાર દાદાનો જે ચેન ભગત નાઈ સમાજમાં જન્મ્યા છે અને જે પૂજાય છે, અને બીજા આ ધરતી ઉપર આ પાળ ડોકરો પૂજાય છે. એ પાળિયાને પ્રાર્થના કરીને નીકળ્યા છીએ આપણે, એ પાળિયાના આશીર્વાદ લઈને નીકળ્યા છીએ, અને એ પાળિયામાં જે તાકાત હોય, જે શક્તિ હોય, એ ઓર હોય. કારણ કે પાળિયો જ્યારે ત્યાં મૂક્યો હશે ત્યારે મોરતની પૂછાયું હોય, પ્રતિષ્ઠા નહીં થઈ હોય, વિદાચાર નહીં થયો હોય, એક ભાવનાથી એને ખાપી મુકાઈ દીધી હશે. બાકીના બધા મંદિરોમાં મૂર્તિઓ વખતે તો આપણે કેટલાય ભોરત પૂછાયા હશે, કેટલાય લાય શ્લોક બોલાયા હશે, એ પાળિયામાં છે. ને એટલા માટે કવિએ કીધું, રે રે ઘડવૈયા વીરા, મારે મૂર્તિ થઈને નથી પૂજાવું, મારે એક બીજો ગણના હાથે બે ઓસુડે નાવું, રે રે ઘડવૈયા વીરા, મારે પાળિયા નથી થઈને પૂજાવું, એક મૂર્તિ થઈને નથી પૂજાવું. આ ચીજ આજે આપણે ત્યાંથી મારા મનમાં અચાનક ધ્યાન આવ્યું
કે આટલા સુધી આવ્યો છું તો સદપરી બાપજીનો જે મંદિર છે સારા ગામમાં આપણે અહીં સુધી પણ મોણા આવતા જતા પહેલા ત્યાં સદપરી બાપજીના દર્શન કરવા પણ ગયો અસારાથી સીધો નીકળ્યો એટલે કુંડાળિયા આત્મારામ બાપજીના પણ દર્શન કર્યા જેમ કે જો નારાયણ તમારે થઈ જશે તો થઈ જાય લુવાર સમાજમાં સંત મહાન થઈ ગયા આકારમ ભગત એમની દેરીએ પણ જી આવ્યો અને અમારા રાવણપુરી બાપજીને લખીરામ બાપજી જે ઠાકોર સમાજમાંથી સંત થઈ ગયા લખીરામ બાપજી માવશરીની અંદર કીધું હતું કે વાડ અને વેરી હાચવજો માવશરીનો આખો પટો માવશરીના ઠાકોરના રામદેવી બાપજીના પણ દર્શન કરી આવ્યા અને હવે ભગવાન તુલ્ય તમે કિસાન કે તમારા દર્શન કરવા માટેનો આજે અવસર આ રાઠોડીએ ધોરે મળ્યો છે ચૂંટણીઓ આવશે ને જશે અપક્ષ આપણે બે વાર લડ્યા લાલજીભાઈ કીધું સાહેબ એમ કે હકીકતમાં બે ત્રણ વખત બીજા ચૂંટણી લડ્યા જીત્યા હાર્યા આ ચૂંટણી નથી આ યુદ્ધ છે આ સત્યાસત્યની લડાઈ છે મહાભારતનું યુદ્ધ છે બધી વાતો કરી એટલે તમારો સમય લેવા માંગતો નથી પણ અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા આ પાટીલનો પાવર ઉતારવાનો યુદ્ધ છે એમના મનમાં છે કે મારી પ્રજા ગુલામ છે મેન્ડેટ એમની પાસે નથી મારા છેવાડે રાગા નેડા બેઠેલા મારા ભાઈ પાસે છે આ બતાવવાનું છે તાકાત અગાઉ બતાવી ચૂક્યા છે ઓને ઈશ્વરભાઈને હાથે લઈ ગયેલો એમણે પણ માંગણી કરી હતી એ મારો સાક્ષી ઈશ્વરભાઈ આ બાજુ આવો સ્ટેજ ઉપર આવો આવો મારી પરિસ્થિતિ હતી મારે પગ દુખતો હતો સાહેબ પાટો બાંધીને બેઠો હતો એને આગળની સીટી બેહાર્યો હતો અને ગાડીમાં ગોધડું પાથરીને લારે ફરું આવો બાપ રોણા મારી સાથે એક કલાકથી ઉભા પેલા સાંભળે નહીં ઊંચા ગયા પાછા આયા હિંમત આવી તમારા જેમ જે લાલજીભાઈ કીધું આ બધા વક્તા કીધું એમ પાટીલ સાહેબ ઉભા રહો તો કે મારે મારે મેન્ડેટ નથી અને પાર્લામેન્ટરી બોર્ડ અમારા કાગળિયા હાથમાં પકડો ઈશ્વરભાઈ પકડાયા કે નહીં એને ઉભા રાખીને પકડાયા પાટીલને અને ઈશ્વરે કીધું કે માવજીભાઈને ટિકિટ આપો આ સરપંચે કીધું હિંમતપૂર્વક તો કે મારા હાથમાં નથી હવે લાંબા ઇતિહાસમાં નહીં જઈએ હું ને લાલજીભાઈ બે જણા દેવજી ભી અમારી સાથે રત્નાકરજી એક મોટો માણસ છે ત્યાંથી મેલ્યો છે દિલ્હીથી મહારાષ્ટ્રમાંથી રત્નાકરજી એટલે જોણે ભગવાન અમે બે દલીલો કરો અમારા ભાઈ ઈશ્વરભાઈ ત્યારે અમારા ભેળો સાક્ષી ટિકિટ રત્નાકરના હાથમાં ટિકિટ પાટીલના હાથમાં અમે દલીલો કરી આમ કે સાહેબ તમે ફિકર ખોટા લઈને બેઠા છો અમે આખી જિંદગી કાઢી નાખી છે લડ્યા છીએ ક્યાંક શું પરિસ્થિતિ છે અમને કોઈ સમાજ હાથેનો વાંધો નથી ઠાકોર સમાજને ભલે ટિકિટ આપો અમારા ભાઈશ્રીઓ આપણે ખેમજીભાઈ જે એક પવિત્ર ઘર છે હું એમના પિતાશ્રીને માતાશ્રીને મળી આવ્યો સાહેબ હોહોવરના બે ડોહા બેઠા છે સાહેબ એના ઘરમાં બીડી જેવું વ્યસન નથી તો એને આપો અમને કોઈ સવાલ નથી ટિકિટ તમે કોઈ પણ સમાજને આપો અમને વાંધો નથી પણ એવો ચોકિયાત આપો અમને કે મારા ત્રણ તાલુકા ટોઈ એકે ત્રણ તાલુકાને હાચવી એકે અમારું ભર્યું ભાદરું ખેતર ભેળાઈ ન જાય એના માટે તમે ટિકિટ આપો માવજીભાઈ ન ચાલે તો વાંધો નહીં લાલજીભાઈ ન ચાલે તો વાંધો નહીં ઠાકોર સમાજમાંથી આપો હરિલાલ ઠક્કરને આલો ત્રિકોણમાંથી આલો અરે અમારા ભાઈ અમીરામભાઈ લડ્યા પક્ષમાં 30,000 વોટ લીધા
છેલે અમીરામ ને અમે બે ના ગયા મલાભાઈ કે તમારે ગમે ને આપી આપો અમારી તૈયારી છે હકીકતમાં જેમ પ્રમુખ તરીકે બેહાડ્યા હતા એમ ધારાસભામાં મૂકશું તો કે વોટ ઓછા પડે છે છેલે મે કીધું કે વોટ જો વધારે હતા તો પહેલા હાર્યા કેમ હતા ઈવાન હતા તો રતિભાઈ આપણે ગંગારામભાઈ ના ભત્રીજા હતા ભેમાભાઈ ના પોતરા કોઈ અમારો ના કારણ એનું કહું એટલા માટે કે એક સીટ આવે તો ભાજપને ફરક પડતો નથી એક સીટ ના આવે તો ફરક પડતો નથી 162 છે વજન વધી ગયું છે ઉપર બાપુવાળી થાય તો મને ખબર નથી અગાઉ અજુરિયા ખજુરિયા થયા હતા કારણ કે કેટલા દી મુંબઈ ને બેસે માવજી બી ઘણા તૈયાર થશે આ તમારે કહો સાહેબ હળવલાટ કરું ગાંધીનગર ને અહીંયા કે ચમ બેઠા છો બકરીઓ થઈને ચૂંટાયેલા ધારાસભ્યો નીકળો બહાર આવો અમારી સાથે સરકારને હેલાવવાની છે અહીંયા તકલીફ છે કે આગેવાની લેનારું નથી જ્યારે બળ મળશે ત્યારે ઘણા તૈયાર થશે આ કામ કરાવવાનું તમારા ભાગ્યમાં આવ્યું છે સુવર્ણ પળ આવી છે પાર્થને કહો ચડાવો બાણ યુદ્ધ એ જ છે કલ્યાણ એ અમારે પાસે છેટે કરવું પડ્યું અને શું ઉપાય નતો રસ્તો નતો ન તો સત્તા માટે કર્યું છે 2.5 વર્ષ સરકાર 2.5 વર્ષનું પદ ધારાસભ્ય થવાનું 90માં લાલજી બી કહેતા ધારાસભ્ય તમે મને બનાવ્યો છે આજે માજી ધારાસભ્યનું પાટિયું લાગે છે તમને દુઃખી કરું હું દુઃખી તો હું ભાઈ શેણોને શાના માટે દુઃખી કરું પણ મહાભારતમાં પાંડવોએ માગ્યું હતું કે અમને એક ગામ આપો અમે જિંદગી હોરી કાઢશા ત્યારે દુર્યોધને કીધું કે તહુ જમી હું ના આલું એ વખતે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું આ સત્ય ને અસત્યની લડાઈ છે હકની લડાઈ છે જેમ લાલજીભાઈ દેવજીભાઈ વાત કરી ગંગારામભાઈ વાત કરી જોમાભાઈ વાત કરી એમ દરેકને મદદ કરી છે કોઈ ભારતીય જનતા પાર્ટીને કરી છે આદરણીય પરબતભાઈ સાહેબને જીતાડ્યા આદરણીય અધ્યક્ષ સાહેબને જીતાડ્યા આદરણીય હેમાભાઈ સાહેબને પણ કોંગ્રેસમાં જીતાડ્યા કે નહીં માવાભાઈ કાળુભાઈ કોંગ્રેસે પણ જીતાડીને મેલી છે પણ પછે બોલીને ફરી ગયા અહીંયા ઉપાધિ થઈ અમારે એમ કે કોંગ્રેસમાં કોઈ સવાલ નતો પરમ દિવસે ગુલાબસિંહભાઈ ધારાસભ્ય હતા બીજી વાર હારી ગયા તો કશો વાંધો નહીં એ ધારાસભ્ય ત્યાં 4 વખત એમાંબા થયા તો એક સમાજના વોટોથી દલિતોએ પૂરો તાકાતથી ટેકો આલ્યો છત્રી કોમે પણ આલ્યો હતો રબારી સમાજે આપ્યો હતો અમારા ઠાકરસિંહને આપ્યો હતો અઢીવરમાં સંતોષ થઈ જો હા અરે ગઢવીને આલ્યો હતો આપણા કોઈ કેસરદાને તોય સંતોષ થઈ જો પણ એ પણ ચોંકને ચાંક ભેહા જ્યારે ત્યારે પાડા નોખે પછી 7 વખત સાહેબ ટિકિટ ગઈ એક ઘરમાં રજપૂત સમાજમાં ઘણા બધા છે મને દુઃખ થાય 7 વખત ને 5 વર્ષમાં 3 વાર ટિકિટ આપી એક વ્યક્તિને જેટલી 5 વર્ષમાં 3 વાર પેટા ઇલેક્શન આપી 22ના ઇલેક્શન આપી અને આ 24નું ચાલે છે આપી એટલે લોકોને રી ચડે છે કે આગળ જો તો ચોં જાવું આગળ જો તો બળો ને પાછળ જો તો ઠરો કે તો માં મારી જાય ન કે તો બાપ કતા ખાય આ પરિસ્થિતિ થઈ એના માટે ભગવાને હિંમત આપી છે મારે કોઈ સમાજ સાથે તો સવાલ નથી સવાલ એ છે દરેક સમાજનો હક છે અધિકાર છે વિધાનસભામાં લડવાનો અધિકાર છે એનો સવાલ નથી પણ અવિવેકને જ્યારે અવ્યવહાર થયો કારણ કે પહેલા સ્વરૂપજી હાર્યા હતા તો આ વખતે બીજા કોકને આપી હતી 22માં ભલે સ્વરૂપજીને આપે કોઈ ના નહોતો અમારા બધાની સંમતિ એના માટે હતી અમથુજી ઠાકોર છે અમારા મીઠાના ખારા મીઠા મીઠા આવે ને મીઠાના બહુ આગેવાન માણસ છે
नहीं એટલે જે પરિસ્થિતિ થઈ કે હકીકતમાં મર તો આ કરવું પડ્યો એક વાત કરું છ મહિનાના છોકરા માટે બાઈ તારે જેટલા દેવ કરે બે ત્રણ થાય લગ્ન થયા બે ત્રણ વર્ષ થાય જેટલા ભોપાઓ એટલાની આખડીઓ રાખે સમજ્યા અને ભગવાન જ્યારે દાટકો દીકરો આલે અને આક્યા પછી જ્યારે જ્યારે પ્રક્રિયા ઘોડિયામાં હેસતો હોય પણ એની વેદના એની હાહુ ન હોબળે એનો હારો ન હોબળે એની નણંદ ન હોબળે એની દેરણી જેઠાણી ન હોબળે અને છેવટે એનો ઘરનો ધણીએ ન હોબળે ત્યારે કો તો નેરમાં પડે કે તો ટૂંપો ખાય એટલે અમારે આ કરવું પડ્યો બાકી સરકાર હેરતી અમારે શું વાંધો તો રાજમાં બેઠા હતા પણ જોયું નજાય સહન નથી કોઈ ઉપાય નતો છેલ્લા છેલ્લા પ્રયાસ કર્યા પર્યા કે હવે આ લોકો કદી એમને ઈચ્છે એમને હવે ટિકિટ તો સવાલ નથી પણ સવાલ બીજો છે અને એના કારણે હિંમત કરવી પડી છે વધારે સમય આપનો નથી લેવો પણ આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો આપને લાખ લાખ ધન્યવાદ આપું છું કે પડીકા આવશે કે અફવાઓ આવશે આજની તારીખમાં તમારા ઉમેદવારને જનતાના ઉમેદવારને હરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી કઈ તારીખ આવવાના છે આવતીકાલે આવવાના છે અને તમારો હોમ મિનિસ્ટર આજે ઉમિત બ્રામો છે સો તમારી તાકાત તમે ચમત્કાર કર્યું છે કે જેને મુલાકાત નતા આપતા તમારે ઓગણે ઓગણે ફરે છે આ પ્રજાની તાકાત છે મેન્ડેટ તમે છો તમામ મિનિસ્ટર જે દરવાજે પટાવાળો આપણને અંદર દેતો જવા દેતો એ મિનિસ્ટર કહે છે કાકા ચો છે કાકા કઈને બોલાવે છે કાકા આ નિર્માણ પરિસ્થિતિ તમે કરી જા ખુમારી વાળા છો તમે આ ધરતીની ઇજ્જત એ ખુમારી બતાવી છે અને બતાવવાની જે ખરેખર સાચી વાત કરું અમેરિકાના લોકોએ મને ફોન કરીને કીધું છે માવજી ભાઈ અમે તમારી પડખે ઉભા છીએ આ હિંમત કરી છે પણ સાતી રાખજો ભારતના તો નહીં રાજસ્થાનના નહીં અને મને ખબર નથી કે આ બેટ મારું નિશાન આવશે મારું નિશાન હતો ખેડૂત પહેલો નંબર બીજો નંબર હતો બેટ કુદરતે કરામત કરી ત્યાં સુધી મને ખબર નહીં કે આ બાજુના હવા વાયરામાં બેટ હેડ્યું હતું મને ખબર નહીં જીવારામનું બેટ હતું મને ખબર નથી કલેક્ટરે કીધું કે આને આપી દઈએ એને મોક્યું છે ભાઈ છે ને હાજર નથી અને ખેડૂતો આપી દઈએ તો અમે શું આવે મારે તો કે તમારે બેટ તો ચાલશે એના પછી ખબર પડી કે હાચોર વાળે પણ આ બેટ નું નિશાન હતો અને આ સરકારે ચાલેરી ભાયડો હાકોટા કરેલો શું ફોડી નાખે સરકાર જીવારામને જેલમાં પૂર્યા પરા અત્યારે ધંધમાટ પાણી આડે આજ પરિસ્થિતિ આજ હકીકતો તમારે આ બેટ આમથી આવ્યું છે હવા વાયરે સમજ્યા ને વીજળી કે મે આવતો ને ત્યારે તમારે ખબર કે હદસની છે આ હદસનો વાયરો છે ખોટો નથી કહેતો આ સત્ય જો આપણા ડોકરા કહેતા આ પ્રક્રિયા થઈ છે આ ચૂંટણી નથી યુદ્ધ છે સામાન્ય મત ગણજો સરકાર છે રાજ છે દિલ્હી છે પૈસો છે પાવર છે કદાચ આજ સુધી તો અમારા કોઈ ભાઈ હાથ માંડ્યો નથી ક્યારે પ્રક્રિયા વિસ્તારમાં ક્યારે પણ બની નથી પણ છતાંય આગ્રહ કરે તો લઈને ઘાસો ને ગાયોને ઘાસ નાખી દેજો એ પૈસાઓની કમાઈના નથી એ પૈસા તમારા પરસેવાના છે પૂર્ણ થશે કારણ કે તમે નહીં લ્યો ને તો વળી બીજે ચોક બગાડ કરશે
આ તમને કહું વળી બગાડ કરશે હા ભાઈ કે બરોબર પણ ગાયોને નોખશો ભગવાન ડબલ ફાયદો આવશે કે આપણે નથી કપતા પણ નકા તો લેવા જતા તાર દેતા અને હવે ત્યારે પ્રક્રિયા થશે બધી જે થાય થાય આપણે એની ચિંતા નથી એક એક માણસ કમર કસી નાખો હિંમતે મદદા મદદે ખુદા મને ભરોસો ને વિશ્વાસ છે મારા મિત્રો ચેનલ વાળા મને પૂછતા હતા કે માવજીભાઈ જીતની 100% વિશ્વાસ છે મેં કે આપ દેખી શકો છો બાપરની બે સભામાં શરૂઆત છે આજે ભાઈ બીજના દિવસે આ રાઠડિયા ધોરાથી શંખનાદ આપણે પોતાડવાનો છે રોઈટા સુધી એનો અવાજ પોતાડવાનો છે ગાંધીનગર ને દિલ્હી સુધી બરાબર ને તો ધન્યવાદ છે આપણે ઘણી બધી વાતો કરી છે મારી વાતો બીજી રિપીટ નહીં કરું આ એરિયા માટે કોઈ કામ બાકી રાખ્યું નથી કંઈક કરવા જેવું હશે તો 24 કલાકે કરશું હવે તો 73 વર્ષ થયો છે અમારી ઇજ્જત તમારી ઇજ્જત છે પાઘડી તમે બંધાઈ છે એ પાઘડીની લાજ એ તમારે રાખવાની છે અને અમારું મોત એ તમારે સુધારવાનું છે કારણ કે તમને સંતોષ થશે ને મને પણ સંતોષ થશે કે ધન્યવાદ છે આ પ્રજાને ધન્યવાદ છે છત્રી કોમને અને આ જોધોભી અમારા હેડતા હતા 200-300 મેઘવાળ હતા મને કે સાહેબ ભાષણ કરવાનો સવાલ જ નથી કે અમે આ લઈને બેઠા છો દોનાભાઈ કાળા અમે કે આ કામ કરી રહ્યા છો ભગવાનની જોડે રસ્તામાં આવતો હતો એટલે અમારે ગાડરો વાળો મારો ભાઈબંધ મળ્યો વો હતો બરડીમાં શેન બરડી વાળા કોઈ વોતાભાઈ શું છે કે સાહેબ આવ દોડતો આવ્યા શું કરો છો ગુંડામાંથી પોતે કાગળ કરી લ્યો એટલે આ પેલો માણસ ગાડરો ચારધારો ભગવાનની સોગંદ ચિંતા કરે છે એને એટલા માટે કાયમ કહેતો હતો કે મારે બધા પૂછતા હતા કે ચોટણી કઈ રીતે લડશો હાથમાં દાંતેડો હશે ને બીજા હાથમાં કાર્ડ હશે અને આ ધોકાનું નિશાન હશે એ પ્રચાર કરતો હશે હાથમાં લાકડી હશે ને બીજા લાખમાં કાર્ડ હશે આ બેટનું નિશાન હશે આ પણ ફરીથી આજે તમે કહો તો ફોટો દેખાડો વોતા નામ જોઉં કે કીધું તમને એટલે પ્રક્રિયા છે મનમાં એક વાત લઈને નીકળ્યા છે આ મહાયજ્ઞ છે આ મહાયજ્ઞ છે સાહેબો માવજીભાઈ ને લાલજીભાઈ નો ગંગારાવભાઈ નો જોમાભાઈ નો સવાલ નથી દેવજીભાઈ નો સવાલ નથી આ ચોટણી નો સવાલ નથી આ પોસમણની કાયા નો સવાલ નથી નવટોક નાક નો સવાલ છે આ નાક નો સવાલ છે આ પણ કદી નહીં આવે અને સાહેબ દુનિયામાં તમને કદાચ તમે હરિદ્વાર જતા હો ને ત્યારે અમદાવાદના રેલવે દિલ્હીના પ્લેટફોર્મ ઉપર ઉભા રહો ત્યારે પૂછશો કે કાકા ચોથી ચોકસનાજી તમે તો કે કોળાવાથી કયા તાલુકા વાવ અરે સોદરીઓથી કોઈ કીધો રે કિકર ચમત્કાર કીધો બ્રો સમજ્યા નહીં કોઈ જાદુ કીધો સાહેબ તમને સલામ મારશે સલામ ન મારે તો મને કડબી મત કહેજો પૂછશે તમને કે ધન્ય છે તમારી માત પિતાને તમે આટલી પરિસ્થિતિ વચ્ચે આટલી મુશ્કેલીઓ વચ્ચે તમે ન્યાય અપાયો છે પ્રજાને આ ન્યાય અપાવવાનું કામ છે એટલે આળસ ન થાય એક એક વોટ માટે આજથી સંકલ્પ કરો એક એક ભાઈને એક એક સંબંધીને કે મારે આ વોટ લાવવો છે ઇતિહાસ તો જ લખાશે નકા કહેશે કે બિચારો આણે હિંમત કરી હતી તે 3-4 વખતથી હરાવતા હતા એમ કે બાપડે ભાજ્યો બરો તો તમને બોલશે ગાળો મને કહેશે બાપડો સમજ્યા કે નહીં એટલે તમારે પણ મને મારે બાપડા નથી થવું અને તમારે ગાળ્યો નથી વાપરવી મને કીધું હમણાં ઘણા માણસોએ કીધું કે સાહેબ જ્યારે જ્યારે તમે ચૂંટણી લડ્યા અને વાતે સાચી કેટલી સભા દેખાતી હતી થરાદમાં જીવરાજભાઈને જીતાડવા કે કેટલી મોટી રેલી હતી ધીરે 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 કોંકરીઓ ખરી ગઈ
એટલે બાપડા બિયાય છે હાસામણા હાપના ખાધ્યા સેંદરાથી બિયાય એટલે બાપડા દ્વાળ કરતા કે જોજો ભાઈ જોઈને કરજો આ તો રાજા રોમની નથી થઈ મેં કીધું રાજા રોમની નથી થઈ પણ આ વિસ્તારની થશે આ પ્રજા વિસ્તારની થશે છત્રી કોમની થશે અને આ છત્રી કોમનો સવાલ છે હું ઉમેદવાર મારી કોઈ ગુંજાશ નથી મારી કોઈ તાકાત નથી આટલી મતી મોટી સત્તાઓ અમે બાદ ભેળવી આયણ અમે લડવું એ શક્ય નથી ક્યાંથી તાકાત આવી છે મને ખબર પડતી હતી આપણી પૂર્વજોની કોઈ પુનાઈ હશે એનો કોઈ તપ હશે આ ધરતીનું કોઈ તપ હશે આ વિસ્તારનું હશે અને કહેશે લોકો સાહેબ આથી એક એક બુદ્ધિ માવશ્રી ગણાય ત્યારથી સાહેબ લીડની શરૂઆત થાય અને બાપ પોતો ત્યાં તો ઓર લીડ ચાલુ થાય ત્યારે તમારો જય જયકાર થઈ જશે હો અને પછી સારસદમાં ઢળ્યા અને જીવનસિંહનું ગામ કપૂરપુર આવ્યું અને અમારે ધુડાજીનું ઊંડાઈ આવ્યું ત્યારે તો વાહ વાહ થવા મળશે સાહેબ રૂણીને જ્યારે જાસણવાડા આવશે ત્યારે લોકો કહેશે ધન્યવાદ આ તો એના કરતો પેલા હવાયા ઉતર્યા અચ્છા ધન્યવાદ એટલે વધારે સમય ન લેતો ઘણી બધી વાતો કરવાનું મન થાય અહીંયું ઠલવાનું મન થાય પણ થોડોક આજે અહીંયું ઠલવ્યું છે તમારી આગળ આપણને કોઈ ને કોઈ કોમ સાથેનો વાંધો નથી પણ વ્યવહાર અને વિવેક ખાતેનો સવાલ છે ન્યાય અન્યાય સાથેનો વાંધો છે આ મારી પ્રજાને ન્યાય થયો છે માવજીભાઈ ગોદીનગર ન જાય તો એને પીડા સહન કરવી પડે તમારે એના કારણે હકીકતમાં કરવું પડ્યું છે બાકી 90માં તમે 30 વર્ષ પહેલા તમે હકીકતમાં મને ધારાસભ્ય બનાવ્યો હતો અને ભાઈ 95માં એક કાગળ લખ્યો છે એ કાગળ પણ ફરે છે જે જે કામો આ વિસ્તારના વિકાસના કર્યા છે આજે આપણા ગુંદરે ગંગાજી છે આપણા ગામમાં મા લક્ષ્મી છે આ 22 ગામોમાં મહાલક્ષ્મી બે બે બેંકો છે અને આ અત્યારે તમારા સુરક્ષા માટે હકીકતમાં તાલુકામાં વાસરીમાં પોલીસ સ્ટેશન છે અરે તમારી વીજળી માટે તળાવની અંદર સબસિડી છે બાપમાં એ પહેલું થયું હોય તો તળાવમાં થયું એ એ રીતે પીવાના પાણીની રામભાઈ વાત કરતા હતા વાત સાચી છે ઘણી સમસ્યાઓ હતી કોઈ લાંબી વાતમાં નહીં પડું ખૂબ સમય તમે લીધો છે માફ કરજો પણ અત્યારે ગોઠ વાળજો પલા ખંગેરીને મત જાજો હવેથી કે હો વોટ લાયા પહેલા ઘરે નથી આવવું આ પરિસ્થિતિ થવી જોઈએ આ ગોઠ વાળવાની જરૂર છે બાકી દાખલાને દ્રષ્ટાંત તો તમને કેટલાય આપી શકું ભાવનગર મહારાજા ની સામે એક કુંડલા ગામનો કિસ્સો બન્યો અને કુંડલા ગામ મહારાજા કે હું ના આપું અને એમના દીકરા બારવટે ચડ્યા મહારાજાએ બીજું લગ્ન કરેલું 40 વર્ષના ઠકરાળા ઘરે બેઠેલા અને જોગીદાસની ઉંમર 70 વર્ષથી એમની પતિએ જ્યારે એમ કીધું એમની પતિએ જ્યારે કીધું કે મારા જો જોગ દીવા આજે જે જૂનાગઢના ભાખરોમાં ભીખ માંગે છે અને તમને શરમ નથી આવતી તમે તમારા ભાઈબંધો પાસે હોય કહુંબા પીવો છો અને સાહેબ એક કરંટેની વેદી જે ઠકરાળીએ આપ્યો અને સાહેબ કમર બાંધીને કીધું કે ઠકરાળો હવે ત્યારે તમે પણ તૈયાર રહેજો કો તો હું કોટલા જીતું છું અને કો તો મારી લાશ આવશે લેવા એના મરસિયા લેવા માટે તમે તૈયાર થાજો અને કીધું કે હું મરસિયા લઈશ પણ હારીને મત પાછા આવજો હકીકતમાં અને જોગીદાસ ખોમાણ સાહેબ કુંડલા જીતીને જપ્યો હતો એમ તમે હરી એ જોગીદાસ ખોમાણની માફક તાકાત ઊભી કરો અને હકીકત આ પરિણામ લાવો છે ગામ ગામમાંથી આંકડા નીકળશે ખબર પડશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારા બધાને બધા હાચવીને જજો ખૂબ ખૂબ ભગવાનને નવા વર્ષના બધાને નવા વર્ષના મારા રામ રામ કહેજો નવું વર્ષ આપણે સુખ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે